વડોદરામાં પ્રભારી મંત્રી પ્રદીપ પરમારના અધ્યક્ષસ્થાને કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે વડોદરા શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપિડ ટેસ્ટ, રસીકરણ અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વડોદરા શહેર અને જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી હતી. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે કોરોના સામે સુરક્ષિત થવા વધુને વધુ લોકોનું રસીકરણ થવું જોઈએ. આ સાથે તેમણે શહેરના સરકારી દવાખાનાઓની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. અનુભવની અંદર માણસ કોઈ પણ તંત્ર હોય શીખતું હોય છે અને જે ફર્સ્ટ અને સેકન્ડની અંદર જે નાની મોટી ઓળખ રહી છે એ ત્રીજીમાં સંપૂર્ણપણે એનું નિરાકરણ થશે અને લોકોને જે દર્દી આવશે દર્દીને સારી અને સુંદર વ્યવસ્થા મળે ને પોતે સ્વસ્થ થઈ જાય ફરી પરત કરે પોતાના પરિવારમાં એ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.